તો પ્રેમીઓના પર્વ એવા વેલેન્ટાઇન્સ ડેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. અમદાવાદના સરસપુર ખાતે એક સંસ્થાએ સ્ત્રીઓના સન્માન અને આદરભાવ માટે પ્રતિજ્ઞા લેવડાવી. સાથે જ યુવાનોને પ્રતિજ્ઞા લેતા કહ્યું હતું કે તેઓ ઘરેલુ હિંસાને રોકવા માટે પ્રયત્નો કરશે, સાથે જ એક સક્ષમ સમાજના નિર્માણમાં સહભાગી બનશે. એવી શપથ લેવડાવી છે કે એ લોકોના પેરેન્ટ્સને, એ લોકોના વાઇફને, બહેનને, કોઈ બીજી સ્ત્રીને, પોતાની ગર્લફ્રેન્ડને, દે શુડ ગીવ ધેમ લવ, રિસ્પેક્ટ. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આજની તારીખમાં, જે આપણે બધાને ખબર છે કે ઘરેલુ હિંસા એનું દિવસે દિવસે વધતી જઈ રહી છે. એટલે અમે એવા શપથ એવી લેવડાયા છે કે જે સ્ત્રી છે એનો આદર કરો, સન્માન કરો અને ઘરેલુ હિંસાથી દૂર રહો. ત્યારે 20 થી 25 પ્લસ ઇન્ફેક્ટ છોકરાઓએ શપથ લીધા છે અને અમે એ લોકોને એક શું કહેવાય, સન્માન આપ્યું છે, એક પ્રમાણપત્ર આપ્યો છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.